આ સાથે જ પાટણના સંતલપુરમાં કચ્છ બ્રાન્ડના મુખ્ય કેનાલમાંથી નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો ત્યારે નર્મદા કેનાલની પાણી અગરિયાના મીઠાના પાકમાં ફરીવડતા પાકને નુકસાન થયું છે। આ પાણી મીઠાના પાકમાં ફરીવડતા અગરિયાઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો। નર્મદા કેનાલમાંથી વેડફાતું પાણી રણમાં 15 થી 20 કિલોમીટર વિસ્તારમાં ફરીવડ્યું ત્યારે તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલ બંધ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સાંતલપુર તાલુકામાં સાંતલપુર ગામમાં નર્મદાનું પાણી જે છોડવામાં આવ્યું છે એના લીધે અમારા રણમાં 15 થી 20 કિલોમીટર સુધી નર્મદાનું પાણી ફરી વળ્યું છે અને મીઠું પાણી આવવાથી ખારા પાણીથી પાકતું મીઠું એનો નાશ થવા પામ્યો છે અને એ પાણી એટલી હદે રણમાં આવે છે જેનાથી 40 થી 50 કારખાનાઓને મોટા પાયે નુકસાન છે। તો આ પાણી સત્વરે બંધ થાય તેવું નર્મદા નિગમના અધિકારીઓને જણાવ્યું। સાંતલપુર મેન કેનાલનો જે રણ વિસ્તારની અંદર જે પાણી પહોંચ્યું છે તેની કારણે અમારે રણની અંદર જે પાણીને પીવા માટે મેન કારણ એ કે પાણી પીવા માટે ટેન્કરથી અમે આયકાને સપ્લાય કરતા હતા એ સપ્લાય હાલ 3 મહિના પૂરતી બંધ થઈ ગઈ અથવા કે અમારે મજૂરી કામ જે ચાલતું હતું જે આયકન અથવા એ મજૂરી એક મહિના માટે અત્યારે મજૂર કામ બધું બંધ થઈ ગયું છે। મજૂરા માટે અત્યારે અહીં પણ ખાધા સામાનની કોઈ પણ ઘર સામગ્રી લાવી હોય તો અમારે આ પાણીની